गुड मॉर्निंग क्लास, जय स्वामीनारायण, जय सरदार स्कूल गणवलती, आपनो हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 12 कॉमर्स वाणिज्य व्यवस्था अने संचालन में यूनिट नंबर 4 नी अंदर क्वेश्चन नंबर 3 तरफ आगळ वधी रह्या छे। बराबर, दरेक प्रश्ननी अंदर आपणे बे प्रश्नो छे एनो समावेश करेलो छे, एटले टोटल आम 6 प्रश्नो छे कम्प्लीट करेला छे। बराबर, 6 प्रश्नोनी तैयारी आपणे कम्प्लीट करशुं। तो आज आप व्यवस्थातंत्र की प्रक्रिया, तबका के विधि समझा एना विषय विस्तृत माहिती मेळवशुं। बराबर, व्यवस्था तंत्र की प्रक्रिया, तबका के विधि समझाओ। बराबर, व्यवस्था तंत्र की प्रक्रिया, तबका के विधि समझाओ। मैं ध्यान आपजो, हे काका 20 आन आपणुं सूत्र छे। बराबर, जो प्रस्तावना आपणे लखता नथी, पहेला प्रश्ननी अंदर तमने जे प्रस्तावना लखावेली छे एनी ए ज प्रस्तावना तमने बधी जग्याए लागू पड़शे। बराबर, एटले छतां तमारे लखवी तो तमे लखी शको छो तमारी रीते, पण आपणे अहींया प्रस्तावना लखता नथी। रेडी, तो व्यवस्था तंत्रनी रचना, प्रक्रिया, तबका के विधि समझावो। हमेशा याद राखो कि प्रक्रिया, विधि के तबका तमने पूछवामां आवे तो ये हमेशने माटे केवा होय, तो के क्रमशः होवा जोईए। बराबर, एमां कोई मुद्दो आगळ पाछळ थावो जोईए नहीं। लक्षणो छे, महत्व छे, उपयोगिता छे, आ तमामनी अंदर मुद्दा तमे चेन्ज करी शको छो, पण प्रक्रियानी अंदर मुद्दा तमे चेन्ज करी शकता नथी। बराबर, तो दरेके दरेक प्रक्रिया छे व्यवस्थित अने क्रमशः मुद्दाथी लखावी जोईए। तो सूत्र हतुं आपणुं, हे काका 20 आन। बराबर, आपणे कॉमन सेंटेन्स लखीए छीए, प्रमाणे लखी नाखीए अहींया। व्यवस्था तंत्रनी प्रक्रिया, नीचे मुजब छे। जब आपणे वात करीए अहींया प्रक्रिया अथवा तो विधि, बराबर सूत्र लखशुं, हे काका 20 आन, हे काका 20 आन। पहेलो मुद्दो, हेतुओनी स्पष्टता, कार्योनी यादी ने कार्योनुं विभागीकरण। हेतुओनी स्पष्टता, मुद्दा नंबर बे, कार्योनी यादी। मुद्दा नंबर त्रण, कार्योनुं विभागीकरण। मुद्दा नंबर चार, विभागीय होदा अने लायकात नक्की करवा। ना पछीनो मुद्दो,
સત્તા અને જવાબદારીની વહેંચણી. એના પછી આંતર સંબંધોની સ્થાપના. છેલ્લો મુદ્દો નકશો તૈયાર કરવો. બરાબર. આમ જુદા જુદા જે કંઈ વ્યવસ્થા તંત્ર છે એમની અલગ અલગ પ્રકારની પ્રાયોરિટી છે એ આપવામાં આવતી હોય છે. તો કોઈ પણ વ્યવસ્થા તંત્ર છે એમની રચના પ્રક્રિયા તબક્કા કે વિધિ કયા પ્રકારના હોય છે એની આપણે સમજૂતી મેળવીએ. તો અહીંયા દરેકે દરેક મુદ્દો છે ને એ ક્રમશ છે. બરાબર. દરેકે દરેક મુદ્દાની ક્રમશ જ આપણે સ્પષ્ટતા આપવાનો પ્રયત્ન કરશું. જો અહીંયા તમને લક્ષણો પૂછેલા હોત તો તમે કદાચ છેલ્લો મુદ્દો પહેલાં લખ તો પણ વાંધો નહોતો, ત્રીજો મુદ્દો છે અને પાંચમો મુદ્દો લખ તો પણ વાંધો નહોતો. પણ પ્રક્રિયા આપેલી હોય, તબક્કા આપેલા હોય, વિધિ આપેલા હોય તો દરેકે દરેક મુદ્દો આપણે ક્રમશ લખવાનો રહે છે. તો વ્યવસ્થા તંત્ર છે એની રચના કરવા માટેની કઈ પ્રક્રિયા હોય છે? બરાબર. તો કે પહેલાં તો હેતુઓની સ્પષ્ટતા થવી જોઈએ. હેતુઓની સ્પષ્ટતા હોય ને તો તમે આગળ વધી શકો કે પણ કયા હેતુથી વ્યવસ્થા તંત્રની રચના કરવી છે. બરાબર. ભાઈ આપણો હેતુ છે સમાજની સુખાકારીમાં વધારો કરવાનો, એવા પ્રયત્નોનો હેતુ છે કે ભાઈ કોઈ આતંકવાદી પ્રવૃત્તિનો હેતુ છે, કેવા પ્રકારનો હેતુ છે? એટલે એ પ્રકારના હેતુને ધ્યાનમાં રાખીને તો કે હેતુઓની સ્પષ્ટતા થવી જોઈએ. મુદ્દા નંબર બે, તો કે હેતુઓને આધીન રહીને તમે કેવા કેવા કામ કરશો તો એ તમામ પ્રકારના કાર્યોની તો કે યાદી બનાવવી જોઈએ. બરાબર. એ કાર્યોની યાદી તમારી પાસે હોવી જોઈએ. જો એ કાર્યોની યાદી હોય તો તમને ખ્યાલ આવી શકે કે આપણે કેવા કેવા કાર્યો કરવાના છે. બીજું, એ કાર્યોનું વિભાગીકરણ કરવાનું કે ભાઈ આ કાર્યો છે કોણ કોણ કરશે. અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ કાર્ય સોંપવામાં આવે છે. બરાબર. તો આ દરેકે દરેક વ્યક્તિને કાર્યોનું તો વિભાગીકરણ કરવું જોઈએ. પછી વાત કરીએ તો વિભાગીય હોદ્દો અને લાયકાત નક્કી કરવા કે જે કર્મચારી કામ કરે છે એમનો હોદ્દો શું છે, એમની લાયકાત શું છે, એને આધીન રહીને એમને કામની સોંપણી કરવી જોઈએ. લાસ્ટ પીરિયડમાં આપણે વાત કરી હતી કે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તો મેં તમને ત્યારે બી કીધું હતું શું, તો કે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતી વખતે કેવી કેવી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, તો કે ભાઈ એના જ્ઞાન, આવડત, કૌશલ્ય, લાયકાત અને અનુભવ આ પાંચ મુદ્દાનો સમાવેશ કરવામાં આવેલો હતો. તો એ અનુસાર એનો હોદ્દો અને લાયકાત નક્કી કરવા જોઈએ. પછી વાત કરીએ તો કે સત્તા અને જવાબદારીની વહેંચણી કરવી જોઈએ. એ વહેંચણી થઈ ગયા પછી આંતર સંબંધોની સ્થાપના, એટલે કોણ કોને જવાબદાર બનશે, કોણ ઉપરી અધિકારી છે, કોણ તાબેદાર વ્યક્તિ છે. તાબેદાર એટલે હાથ નીચેનો કર્મચારી. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો કોઈ પ્રિન્સિપાલ હોય, શાળાની અંદર પ્રિન્સિપાલ હોય અને શિક્ષક હોય, તો બંને ખબર હોય કે ઉચ્ચ હોદ્દો કોણ હોય, તો કે પ્રિન્સિપાલ હોય. શિક્ષક છે નથી, નીચેના હોદ્દા ઉપર હોય. તો તાબેદાર કોને કહેવાય? શિક્ષકને કહેવાય. બરાબર ને. તો ઉપરી અધિકારી કોને કહેવાય? પ્રિન્સિપાલને કહેવાય. એમ પ્રોડક્શન મેનેજર છે, પ્રોડક્શન મેનેજર છે એ ઉપરી અધિકારી છે, પણ સુપરવાઇઝર છે એ તાબેદાર કર્મચારી છે. એમ નીચે કામદાર વર્ગ છે, એ સુપરવાઇઝરનો કામદાર તાબેદાર વર્ગ છે. એમ તાબેદાર વર્ગ કોણ છે, ઉપરી અધિકારી કોણ છે, એની સ્પષ્ટતા થાય છે કે માં આંતર સંબંધોની સ્થાપનામાં. છેલ્લે નકશો તૈયાર કરવો કે સંપૂર્ણ કામ થઈ ગયા પછી કયા વ્યક્તિનું સ્થાન કઈ સ્થાને છે એ અંગેની જવાબદારી છે એ નકશાની અંદર જોવા મળે છે. ભાઈ ઉપરી અધિકારી કોણ છે, એની ચેમ્બર ક્યાં છે, ક્યાં સ્થાને આવેલું છે, પ્રોડક્શન વિભાગ ક્યાં છે, સેલિંગ વિભાગ ક્યાં છે, પરચેસ ડિપાર્ટમેન્ટ ક્યાં છે. બરાબર. કે ભાઈ એકાઉન્ટન્ટ ડિપાર્ટમેન્ટ ક્યાં છે. આ તમામ વસ્તુઓની માહિતી છે ક્યાં, તો કે નકશામાં હોવી જોઈએ કે જ્યાં દરેકે દરેક વ્યક્તિ પોતાનું સ્થાન છે યોગ્ય સમયે, યોગ્ય સ્થળે અને ઈચ્છે ત્યારે જાણી શકીએ છે. માટે દરેક ધંધાકીય એકમની અંદર વ્યવસ્થા તંત્રની જે પ્રક્રિયા છે એ ક્રમશ જ કરવામાં આવે છે. જેનું સૂત્ર શું હતું? હે કાકા વીસ આન. પહેલો મુદ્દો હેતુઓની સ્પષ્ટતા, બીજો મુદ્દો કાર્યોની યાદી, ત્રીજો મુદ્દો કાર્યોનું વિભાગીકરણ, એ અનુસાર લાયકાત અને હોદ્દા નક્કી કરવા,
એ અનુસાર સત્તા જવાબદારીની વહેંચણી કરવી, એને આધીન રહીને આંતર સંબંધોની સ્થાપના કરવી, અને છેલ્લો મુદ્દો તો કે નકશો તૈયાર કરવો. તમને બી આ પ્રશ્ન બોર્ડની અંદર પૂછવામાં આવે ત્યારે તમારે આ રીતના હેડિંગ બાંધવાનું છે. પહેલા વ્યવસ્થાતંત્રની રચના કે પ્રક્રિયા નીચે મુજબ છે. વ્યવસ્થાતંત્રની પ્રક્રિયા લખવાનું, સામે સૂત્ર લખવાનું, હે કાકા 20 આન, પછી દરેક મુદ્દો દર્શાવવાનો, પછી કોઈ પણ 3 મુદ્દા તમારે સમજાવવાના રહેશે. અહીંયા આપણે 4 મુદ્દાની સમજૂતી આપશું. રેડી? ચાલો ઓકે. બરાબર, પહેલો મુદ્દો જોઈએ, હેતુઓની સ્પષ્ટતા. વ્યવસ્થા તંત્રની રચના કરતા પહેલા જુદા જુદા હેતુઓની સ્પષ્ટતા કરવામાં આવે છે. જુદા જુદા હેતુઓની સ્પષ્ટતા કરવામાં આવે છે. જેમ કે ધંધાના પ્રાથમિક હેતુઓ, ગૌણ હેતુઓ, આ ઉપરાંત અન્ય હેતુઓ વગેરે. બરાબર, આપણે પહેલા પણ વાત કરી ચૂક્યા છીએ કે કોઈ પણ કોમર્સ ડિપાર્ટમેન્ટની અંદર આવ્યા પછી એક વસ્તુ કાયમ માટે વિચાર રાખો કે કોઈને કોઈ વ્યક્તિ છે, એ કોઈ પણ બિઝનેસ કરે છે, કોઈ પણ નાનો એવો વેપાર કરે છે, તેનો મુખ્ય હેતુ તો હોય જ છે. હેતુ વગર ક્યારેય સ્પષ્ટતા નહીં કરે. બરાબર, હેતુ વગર ક્યારેય ધંધાની શરૂઆત નહીં કરે. બીજું, એ દરેકે દરેક ધંધા કે એકમની અંદર કામ કરતો હશે ને ત્યારે નફો તો મળતો જ હશે. જો નફો નહીં મળે તો એ ધંધો ચલાવી શકશે નહીં. તમે સમાજની અંદર ઘણા બધા વ્યક્તિઓને એવું કહેવા સાંભળતા હશો કે એમાં કાંઈ નફો મળતો નથી તોય છતાં ધંધો કરીએ છીએ. આ સાવ ખોટું છે, મગજમાં રાખજો. કારણ કે નફા વગર એક પણ પ્રવૃત્તિ શક્ય નથી. નફો ન મળતો હોય તો એની ડબલી ચાલે જ નહીં. શું? સામાન્ય લારી લઈને નીકળતો દરરોજનો વ્યક્તિ છે ને, એને 200-500 રૂપિયા જે કે એની કામ પ્રમાણેની ક્ષમતા પ્રમાણે મળતા હોય ને તો જે લારી લઈને નીકળે, નહીતર નીકળે નહીં. તો આવડી મોટી કંપની ચલાવતો હોય કે આવડો મોટો ધંધો કરતો હોય ને એમ કે મને કંઈ નફો નથી મળતો, તે વસ્તુ શક્ય જ નથી. યાદ રાખજો, એક બનાવવાની સૌથી મોટા મોટી એક વ્યક્તિની વાત હોય છે. બીજી વસ્તુની વાત કરીએ આપણે તો કોઈ પણ ધંધાકીય એકમ છે, એ ધંધાકીય એકમ જ્યારે વ્યવસ્થાતંત્રની રચના કરે છે તો એ પહેલાં એને હેતુની સ્પષ્ટતા પણ કરવી પડે છે. અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ કે તમે કોઈ પણ વ્યવસ્થાની રચના કરો એ પહેલાં શું કરવું પડે, તો કે હેતુઓની સ્પષ્ટતા કરવી પડે છે. તો કેવા કેવા હેતુઓ હોઈ શકે? તો કે પહેલો હેતુ કે તે પ્રાથમિક હેતુ હોઈ શકે, બીજો હેતુ તો ગૌણ હેતુ હોઈ શકે. આ ઉપરાંત જોવા જઈએ તો કે અન્ય હેતુઓ પણ જોવા મળે છે. આ 3 શબ્દોની અંડરલાઈન કરી નાખવાની, પ્રાથમિક હેતુઓ, ગૌણ હેતુઓ અને અન્ય હેતુઓ. બરાબર, પ્રાથમિક, ગૌણ અને અન્ય.
આગળ આપણે ચર્ચા કરી ગયા છીએ એનો એ જ મુદ્દો કમ્પ્લીટ થાય છે. ખાસ યાદ રાખજો, પ્રાથમિક હેતુ એટલે કે નફો મેળવો અને ગૌણ હેતુ એટલે કે સમાજની સુખાકારીમાં વધારો કરવો. પ્રશ્ન આપણને એમ થાય કે સમાજની સુખાકારીમાં વધારો કરવો ઉપરાંત અન્ય હેતુઓ ક્યાં ક્યાં હોઈ શકે? તો અન્ય હેતુઓ જેમ કે સરકારના હેતુઓની સ્પષ્ટતા કરવી, કર્મચારી હેતુઓને પૂરા કરવા, બરાબર, આ તમામ વસ્તુઓ શું ગણી શકાય? તો કે અન્ય હેતુઓ ગણી શકાય. પછી અન્ય પક્ષકારો સાથેના પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવું. જેમ કે સરકારના હેતુઓ કેવા હોય કે સરકાર જે કે ટેક્સ રજૂઆત કરે છે એ ટેક્સ સમયાંતરે ભરવા. કર્મચારીના હેતુઓ કેવા હોય કે કર્મચારી છે એની જે કંઈ માંગણીઓ છે એમને સંતોષવી. ત્રીજું, લેણદારો સાથેના પ્રશ્નો કેવા છે, બેંક સાથેના પ્રશ્નો કેવા છે, તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરવું, આને કહેવાય અન્ય હેતુઓ. તો આ તમામ પ્રકારના હેતુઓની સ્પષ્ટતા થવી જોઈએ કે તમે જ્યારે વ્યવસ્થાતંત્રની રચના કરો છો એ પહેલાં હેતુઓની સ્પષ્ટતા કરવામાં આવે છે, આવા જુદા જુદા હેતુઓનો સમાવેશ કરવામાં આવે છે. તો કેવા કેવા હેતુ હોય? તો કે પ્રાથમિક હેતુ, ગૌણ હેતુઓ અને આ ઉપરાંત અન્ય હેતુઓ, બરાબર, વગેરે હેતુઓની સ્પષ્ટતા થવી જોઈએ. મુદ્દા નંબર એક, હેતુઓની સ્પષ્ટતા. આપણે વાત કરશું મુદ્દા નંબર બે, કાર્યોની યાદી. મુદ્દા નંબર બે, કાર્યોની યાદી. ધંધાકીય એકમમાં હેતુઓની સ્પષ્ટતા થઈ ગયા બાદ કાર્યોની યાદી બનાવવામાં આવે છે. જેનાથી હેતુઓ સિદ્ધ કરી શકાય. આ ઉપરાંત કોઈ કાર્ય રહી જાતું નથી કે કોઈ કાર્ય બેવડાતું નથી, બરાબર. ખાસ મિત્રો યાદ રાખજો, મુદ્દા નંબર બે, કાર્યોની યાદી તૈયાર કરવી અથવા કાર્યોની યાદી બનાવવી, બરાબર. પહેલા આપણે શું કર્યું? તો કે હેતુઓની સ્પષ્ટતા કરી. આ હેતુઓની સ્પષ્ટતા તમે પૂર્ણ કરો છો પછી તમારે કાર્યોની યાદી બનાવવામાં આવે છે. ભાઈ, કાર્યોની યાદી શા માટે બનાવવામાં આવે? તો કે તેનાથી હેતુઓ છે એ તમે સિદ્ધ કરી શકો છો. બીજી વસ્તુ, ફાયદો એ છે કે કોઈ પણ કાર્ય છે એ રહી જાતું નથી, અને બીજું, કોઈ પણ કાર્ય છે એ બેવડાતું પણ નથી. બેવડાતુંનો મીનિંગ શું થાય? તો કે બે વાર થતું નથી. ઘણીવાર એવું બને કે ઘણા કાર્યો એવા હોય કે જે બે વાર થતા હોય, એકને એક કાર્ય છે વારંવાર થાય, એટલે કે બે વાર થઈ જતા હોય. તો આવું પણ નથી થતું. શું કામે? તો કે આપણે શું કરીએ છીએ, કાર્યોની યાદી બનાવીએ છીએ કે જુદા જુદા પ્રકારના જે કંઈ કાર્યો છે એ તમામ પ્રકારના કાર્યોની એક યાદી બનાવવામાં આવે છે, અને આ યાદીઓની અંદર જ જુદા જુદા પ્રકારના કાર્યો છે એનો સમાવેશ કરવામાં આવે છે. આપણે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે દાખલા તરીકે વાત કરીએ કે કોઈ પણ એક એકમ છે એ એકમની અંદર, માની લો કે કોઈ માલિક એવું વિચારે કે આપણે આ વર્ષે 100 નંગ વસ્તુઓનું ઉત્પાદન તો કે વધારવું છે,
આ ઉત્પાદન વધારવાનો એક હેતુ નક્કી કર્યો એને. આપણે પહેલા પણ માંથી હેતુની સ્પષ્ટતા થઈ ગઈ. હવે આપણે શું કરવાનું છે? કાર્યોની યાદી બનાવવાની છે. તો ઉત્પાદન વધારવા માટે શું કરવું? બરાબર. તો ભાઈ મશીનરીની ખરીદી કરો, આ પહેલું કાર્ય. મશીનરી માટે તો ઓપરેટરની નિમણૂક કરો, આ બીજું કાર્ય. ઓપરેટરને યોગ્ય સમય આપો, યોગ્ય સેલેરી આપો. બરાબર. આ દરેક કાર્ય તમે જુઓ તો કે ભાઈ બે શિફ્ટની અંદર એને ડિવાઈડ કરો. આ તમામ કાર્યો કરશો એટલે તમારો હેતુ શું છે? તો કે ઉત્પાદનમાં વધારો કરવો. આ દરેક કાર્ય છે એ ક્રમશ થશે એટલે ઉત્પાદનમાં શું થશે? તો કે વધારો થશે. શું કમે આ થયું? પહેલાં આપણે કાર્યોની યાદી બનાવી. હજી એમાં ઘણા કાર્યો સમાવેશ કરી શકાય, જેમ કે રો મટીરિયલ્સની ખરીદી કરવી. બરાબર. આપણે જુદા જુદા કાર્યો તમે ગણી શકો, પણ એ કાર્યોને બાદ કરીને આપણે અમુક કરના કાર્યોની આપણી યાદી બનાવીએ છીએ ત્યારે તમે નક્કી કરેલા હેતુઓ છે એને તમે સ્પષ્ટ કરી શકો છો. બરાબર. એક્ઝામ્પલ તરીકે ફરીવાર ધ્યાન આપજો કે દાખલા કે કોઈ પણ એક એકમ હોય, એ એકમની અંદર કોઈ વસ્તુઓ છે એનો ઉત્પાદનમાં વધારો કરવાનો હેતુ એક નક્કી કર્યો. આ જે હેતુ તમે નક્કી કરો છો તો હેતુ નક્કી કરવા માટે શું કરવું? તો ભાઈ માણસો દ્વારા ઉત્પાદન કરવું છે? તો કે ના. તો કે મશીનરી દ્વારા ઉત્પાદન કરવું છે? તો કે હા. તો પહેલા કાર્યનો હેડિંગ બાંધો તો કે ભાઈ મશીનરી દ્વારા ઉત્પાદન કરવું છે. હવે એ મશીનરી છે સ્વયં સંચાલિત કરવી કે ઓપરેટર દ્વારા? તો કે ભાઈ ઓપરેટર દ્વારા. તો ઓપરેટરની નિમણૂક કરો. તો કે ઓપરેટરનો સમય 24 કલાક રાખો કે બે શિફ્ટ રાખવી કે ચોક્કસ સમયગાળો નક્કી કરવો? તો સમયગાળો નક્કી કરો. તો સમયગાળો નક્કી કર્યો આપણે અહીંયા. બરાબર. હવે એમની સેલેરી કેટલી નક્કી કરવી, એનો સમય કેટલો નક્કી કરવો, એટલે શિફ્ટ કેટલી નક્કી કરવી? બરાબર. આ તમામ વસ્તુનું કાર્ય એક હેન્ડલિંગ થાય છે. તો આ તમામ પ્રકારના કાર્યોનો સમાવેશ છે એ તમારા કાર્યોની યાદીની અંદર આવે છે. હવે જો દરેક કાર્ય છે ને ક્રમશ થશે એટલે કોઈ કાર્ય રહી જશે નહીં. બીજું, દરેક કાર્ય ક્રમશ થાય તો કોઈ કાર્ય બેવડાતું પણ નથી, મીન્સ કે બે વાર પણ થશે નહીં. એટલે કે કાર્યોની યાદી બનાવી કે તમે જે હેતુઓ સ્પષ્ટ કરો છો એ હેતુઓ સ્પષ્ટ થઈ ગયા બાદ તો કે જુદા જુદા કાર્યોની યાદી બનાવવામાં આવે છે. અને આ યાદી બનાવવાથી ધંધાકીય એકમના હેતુઓ સિદ્ધ કરી શકાય છે. આ ઉપરાંત કોઈ કાર્ય રહી જતું નથી કે કોઈ કાર્ય બેવડાતું નથી. રેડી? ચાલો ઓકે. અને પછીના મુદ્દાની વાત કરીએ આપણે અહીંયા. તો મુદ્દા નંબર 3, કાર્યોનું વિભાગીકરણ. કાર્યોનું વિભાગીકરણ. હેતુઓની સ્પષ્ટતા થઈ ગયા બાદ કાર્યોનું વિભાગીકરણ કરવામાં આવે છે. કાર્યોનું વિભાગીકરણ કરવામાં આવે છે. જેમાં સમાન કાર્યોનું એક જૂથ બનાવવામાં આવે છે. દાખલા તરીકે ખરીદીના કાર્યો, વેચાણના કાર્યો, ઉપરાંત
વિશિષ્ટીકરણ, બીજી વસ્તુની વાત કરીએ તો શ્રમ વિભાજન વગેરે. બરાબર. હવે એક ખાસ યાદ રાખજો કે કાર્યનું વિભાગીકરણ માં કેવા કેવા કાર્યનો સમાવેશ થાય, તો વિશિષ્ટીકરણ અને શ્રમ વિભાજન. આ મુદ્દાને ખાસ પ્રાયોરિટી આપજો કે જે તમને એક માર્ક્સની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. બરાબર. કે કોઈ પણ એકમની અંદર જ્યારે કોઈ કામ કરતા કર્મચારીઓ છે તો એમાં કાર્યનું વિભાગીકરણ કઈ રીતે કરવામાં આવે છે? તો કે ભાઈ, એમના ખરીદીના કાર્યો અલગ છે, વેચાણના કાર્યો અલગ છે, ઉત્પાદનના કાર્યો અલગ છે. આ તમે એ પણ લખવું તો લખી શકો, ઉત્પાદનના કાર્યો. બરાબર. ફરીવાર જોઈએ આપણે કે હેતુઓની સ્પષ્ટતા થઈ ગયા બાદ, બરાબર, અથવા કાર્યોની યાદી થઈ ગયા બાદ શું કરવામાં આવે? તો કે ભાઈ, કાર્યોનું વિભાગીકરણ કરવામાં આવે છે. મીન્સ કે દરેક કાર્યને અલગ અલગ ભાગની અંદર વહેંચવામાં આવે છે. બરાબર. તો કેવી રીતે? તો કે તેમાં સમાન કાર્યો હોય તો એવા સમાન કાર્યોનું એક જૂથ બનાવવામાં આવે. તો કેવા કેવા સમાન કાર્યો ગણી શકાય? તો કે ભાઈ, ખરીદીને લગતા કાર્યો હોય, વેચાણને લગતા કાર્યો હોય, ઉત્પાદનને લગતા કાર્યો હોય, તો આવા તમામ પ્રકારના કાર્યો છે એને અલગ અલગ વિભાગની અંદર વહેંચવામાં આવે છે. બરાબર. બીજી વસ્તુની વાત કરીએ તો એનાથી વિશિષ્ટીકરણ પણ અપનાવી શકાય અને શ્રમ વિભાજન પણ અપનાવી શકાય છે. જો આ વિશિષ્ટીકરણ અને શ્રમ વિભાજનમાં બંનેમાં ખાસ યાદ રાખજો. વિશિષ્ટીકરણ કઈ રીતના? કે દાખલા તરીકે કોઈ ટેકનિકલ બુદ્ધિ ધરાવે છે, તો ટેકનિકલ આવડત ધરાવે છે, તો એક પ્રકારનું વિશિષ્ટ જ્ઞાન કહેવાય. જેમ કે મશીનને ઓપરેટ કરવું, કોમ્પ્યુટર ચલાવવું, ડ્રાઇવિંગ કરવું, તો આ સામાન્ય કામ કરતાં થોડુંક વિશિષ્ટ ગણી શકાય, તો એ વિશિષ્ટીકરણનો લાભ મેળવી શકાય છે. બીજું, શ્રમ વિભાજન. જુદા જુદા કામ માટે અલગ અલગ વ્યક્તિઓની નિમણૂક કરવી, જેમ કે સુપરવિઝન માટે અલગ, પેકિંગ કામ માટે અલગ, ડિસ્પેચ માટે અલગ, વેચાણ માટે અલગ, તો આને કહેવાય શ્રમનું વિભાજન. તો આમ અલગ અલગ પ્રકારના જે કંઈ કાર્યો છે એ કાર્યોનું શ્રમ વિભાજન કરવામાં આવે છે. તો એ કોની અંદર? તો કે કાર્યોનું વિભાગીકરણ કરવામાં આવે છે. ત્યારે બીજી વસ્તુની વાત કરીએ તો કે ખરીદીના કાર્યો, વેચાણના કાર્યો, હજી આપણે મુદ્દો લખો તો લખી શકીએ ઉત્પાદનના કાર્યો. કે કોઈ પણ ધંધાકીય એકમની અંદર ત્રણ જ પ્રકારના કાર્યો મહત્વના હોય, ખરીદી, ઉત્પાદન અને વેચાણ. ખરીદી કરો, ઉત્પાદન કરો અને પછી વેચાણ કરો. ખરીદી એટલે કે કાચા માલ નિયમ. બરાબર. આમ આપણે રાઉન્ડ ને રાઉન્ડ નથી કરવાનું પાછું. ભાઈ, દાખલા તરીકે પ્લાસ્ટિકનું ઉત્પાદન કરો છો તો કાચો પ્લાસ્ટિક રેઝિન પણ તમારે લેવું પડે, રેઝિનના દાણા આવે તમારે લેવા પડે, એ દાણાનું તો પ્લાસ્ટિકમાં ફોરવર્ડ કરો, મીન્સ કે એનું પ્લેઇંગ કરો, બરાબર, પ્રોડક્શન કરો, તો એ એક ઉત્પાદન થયું. ઉત્પાદન કરીને માર્કેટ પ્લેસમાં નાખો તો એ વેચાણ થયું કહેવાય. તો આમ અલગ અલગ પ્રકારના જે કંઈ કાર્યો છે તો એ દરેક કાર્યોનું વિભાજીકરણ કરવામાં આવે છે. જેમ કે ઉત્પાદનના કાર્યો, ખરીદીને કાર્ય અને વેચાણના કાર્યો. કે દાખલા તરીકે કોઈ એક એકમ છે, એ એકમની અંદર કામ કરતા કર્મચારીઓ છે પોતાના તમામ કાર્યોનું લિસ્ટ આપે છે. જેમ કે ભાઈ, કાચા માલની ખરીદી કરવામાં આવે છે, કાચા માલને તો સાફ સફાઈ માટે મૂકવામાં આવે છે, એ જ વસ્તુ પ્રોડક્શન વિભાગની અંદર લઈ જવામાં આવે છે. પ્રોડક્શન વિભાગની અંદર જુદી જુદી પ્રોડક્શન થઈ ગયા બાદ એને યોગ્ય શેપ સાઇઝ આકારની અંદર તો કે પેકિંગ કરવામાં આવે છે. એ પેકિંગ થઈ ગયા બાદ એને ડિસ્પેચ એટલે બજારની અંદર મોકલવામાં આવે છે. તો આ તમામે તમામ પ્રકારના જે કંઈ કાર્યો છે એનું અલગ અલગ વિભાગીકરણ થાય છે. બરાબર. જેમ કે ભાઈ, રો મટીરિયલ્સની ખરીદી તો ખરીદ વિભાગના કાર્યની અંદર આવ્યું, કે ડિસ્પેચ તો એ વેચાણ વિભાગના કાર્યની અંદર આવ્યું, કે યોગ્ય પેકિંગ કરવામાં આવ્યું તો એ વેચાણ વિભાગના, સોરી, ખરીદ વિભાગના અંદર કાર્યોની અંદર, ઉત્પાદન વિભાગની અંદર કાર્યોની અંદર સમાવેશ કરવામાં આવ્યું. તો આમ અલગ અલગ પ્રકારના કાર્યોના એક જૂથો બનાવવામાં આવે છે. ફરી ધ્યાન આપજો કે હેતુઓની સ્પષ્ટતા થઈ ગયા બાદ કાર્યોની યાદી બનાવવામાં આવે છે, અને આ કાર્યોની યાદી બની ગયા બાદ તો કે કાર્યોનું વિભાગીકરણ કરવામાં આવે છે. કે જેમાં એક સમાન કાર્ય હોય કે એક જ વ્યક્તિના કાર્ય હોય એવા કાર્યોનું એક જૂથ બનાવવામાં આવે છે. તો આવા જૂથ બનાવતા કાર્યોની અંદર તો કે ઉત્પાદન, ખરીદી અને વેચાણ જેવા કાર્યોનો સમાવેશ કરવામાં આવે છે. આ ઉપરાંત જોઈએ તો વિશિષ્ટીકરણ અને શ્રમ વિભાજન પણ અટકાવી શકાય છે. તો વિશિષ્ટીકરણ તો શ્રમ વિભાજન પણ અપનાવી શકાય છે. રેડી. હવે વાત કરશું આપણે મુદ્દા નંબર 4. બરાબર. વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરવા.
હોદા અને લાયકાત નક્કી કરવા. ધંધાકીય એકમમાં જુદા જુદા વિભાગો નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ જરૂરી લાયકાત ધરાવતા વ્યક્તિઓને સત્તા અને જવાબદારી સોંપવામાં આવે છે. આવા વિભાગીય હોદ્દો અને લાયકાત નક્કી કરતા પહેલા તેની લાયકાત, આવડત, અનુભવ, જ્ઞાન, કૌશલ્ય વગેરે જેવી બાબતો પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. આ મુદ્દો કોમન છે, યાદ રાખજો, કે જે આપણે લાસ્ટ પીરિયડની અંદર પણ એકવાર રિવિઝન થઈ ગયો છે. બરાબર, તમને મેં આની પહેલાં પણ કીધું હતું કે કોઈપણ એકમની અંદર કર્મચારીને સત્તા કે જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાનમાં રાખવામાં આવે છે. બરાબર, તો અહીંથી શરૂઆત કરીને વગેરે જેવી બાબતો, બરાબર, તો આવડત, અનુભવ, જ્ઞાન અને કૌશલ્ય. આજે તમને એક માર્ક ની અંદર પણ પૂછી શકાય એવો પ્રશ્ન છે. ખાસ યાદ રાખજો કે કોઈપણ એકમની અંદર સત્તા અને જવાબદારીની વહેંચણી કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે. તો જ્ઞાન, કૌશલ્ય, આવડત, અનુભવ અને લાયકાત વગેરે જેવી બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે. બીજી વસ્તુની વાત કરીએ તો વિભાગીય હોદા અને લાયકાત નક્કી કરવા, કે તમામ પ્રકારના જે કંઈ કાર્યો છે એ કાર્યોની યાદી કરી, કાર્યોનું વિભાગીકરણ કર્યું, હવે કાર્ય કોઈને કોઈને સોંપવામાં આવશે. મીન્સ કે કયા વ્યક્તિ કેટલા પ્રકારની સત્તા આપવી, કેટલી પ્રકારની જવાબદારી આપવી, એ કેવી લાયકાત ધરાવે છે, તો એને કેવો હોદ્દો આપવો, આ તમામ વસ્તુઓ છે નક્કી થાય છે. બરાબર, તો એકમની અંદર જુદા જુદા વિભાગો છે નક્કી કરવામાં આવે. તો આપણે ખાસ કરીને વાત કરીએ તો એકમની અંદર તો કે મુખ્ય બે ત્રણ વિભાગોનો સમાવેશ થાય છે, ઉત્પાદન, ખરીદી અને વેચાણ. તો આ ત્રણે ત્રણ વિભાગો નક્કી થઈ ગયા બાદ એ કેટલી લાયકાત ધરાવે છે એમાં વ્યક્તિઓ, તો એ લાયકાત ધરાવતા વ્યક્તિઓને શું, તો કે સત્તા આપવામાં આવે છે, સત્તાના પ્રમાણમાં એને જવાબદારી સોંપવામાં આવે છે. તો આ સત્તા છે એ સોંપતી વખતે શું સોંપણી કરવી જોઈએ, શું બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, જવાબદારીની સોંપણી કરો ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, તો ખાસ કરીને વાત કરીએ તો એની આવડત કેવી છે, એનો અનુભવ કેવો છે, એનું જ્ઞાન કેવું છે, એની લાયકાત કેવી છે, આ તમામ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. બીજી વસ્તુની વાત કરીએ તો ઉત્પાદન વિભાગ માટે ઉત્પાદન અધિકારી, ખરીદ વિભાગ માટે ખરીદ અધિકારી, વેચાણ વિભાગ માટે તો વેચાણ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. રેડી, તો આ સાથે અહીંયા પ્રશ્ન છે આપણે પૂર્ણ કરીએ છીએ. બરાબર, કે ભાઈ વ્યવસ્થા તંત્રનો અર્થ
અને તેની પ્રક્રિયા વિધિ કે તબક્કા સમજાવો. એ પ્રશ્ન તમને પૂછવામાં આવે તો તમારે આ રીતના અહીંયા સુધી તમારે લખવાનું રહેશે. ફરીવાર ધ્યાન આપજો. હવે પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન હજી આમાં આપણે તૈયાર કરશું કે જે એક સામાન્ય બે ગુણની અંદર તમને પૂછવામાં આવે છે, બરાબર, કે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા વિધિ કે તબક્કા તમને પૂછે તો તમારે કઈ રીતના લખવાનું છે. તો આપણે જે સાત કે આઠ મુદ્દા દર્શાવેલા છે, સાત સાત મુદ્દા દર્શાવવાના છે. પછી એમાંથી કોઈ પણ ત્રણ મુદ્દાની તમારે સમજૂતી આપવાની રહેશે, જેમાં મેં તમને ચાર મુદ્દા આ સહિત સમજાવેલા છે, જેમાંથી એક વાક્યના પ્રશ્નો, વિકલ્પો, જે જે મુદ્દામાં નીકળે છે એ બી આપણે એમાં ચર્ચા કરેલી છે. રેડી? તો હવે આપણે વાત કરશું એના પછીના પ્રશ્નની. સામાન્ય એવો છે, બે ગુણની અંદર તમને પૂછાઈ શકે છે, બરાબર. તો રૈખિક વ્યવસ્થા તંત્ર એટલે શું? એમાં રૈખિક વ્યવસ્થા તંત્ર એટલે શું? નવો ક્વેશ્ચન છે બેટા. રૈખિક વ્યવસ્થા તંત્રનો અર્થ આપો. બરાબર, જે વ્યવસ્થા તંત્રની રચના જે વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીની વહેંચણી સીધી રેખામાં એટલે કે ઉપરથી નીચે તરફ થાય તેને રૈખિક વ્યવસ્થા તંત્ર કહે છે. બીજો અર્થ જોઈએ આપણે. જે વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીની વહેંચણી સીધી રેખામાં થાય તેને રૈખિક વ્યવસ્થા તંત્ર કહે. બરાબર, એક સીધી રેખા નીચે અંડરલાઈન, બીજું સત્તા અને જવાબદારીની વહેંચણી ઉપરથી નીચે તરફ. આ તમને એક વિકલ્પની અંદર પૂછવામાં આવતો પ્રશ્ન ખાસ યાદ રાખજો કે ભાઈ રૈખિક વ્યવસ્થા તંત્રની અંદર સત્તા અને જવાબદારીની વહેંચણી કઈ રીતે થાય છે. બરાબર, તો ઉપરથી નીચે તરફ, અથવા તો બીજું કે જે વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારી સીધી રેખામાં થાય તો એવા વ્યવસ્થા તંત્રને કેવું વ્યવસ્થા તંત્ર ગણી શકાય? તો રૈખિક વ્યવસ્થા તંત્ર. આ તમને એક ગુણની અંદર પૂછવામાં આવતો પ્રશ્ન બે ગુણની અંદર પૂછે તમારે એટલું લખવાનું રહેશે. બરાબર, કે રૈખિક વ્યવસ્થા તંત્રનો અર્થ આપો, તમને આવું પૂછે, સમજાવો, તો તમારે આ બે મુદ્દા લખવાના રહેશે માત્ર બે ગુણની અંદર. બરાબર, ફરીવાર ધ્યાન આપજો. તો કે રૈખિક વ્યવસ્થા તંત્ર, તો કે જે વ્યવસ્થા તંત્રની અંદર સત્તા અને જવાબદારીની વહેંચણી છે સીધી રેખામાં, એટલે કે ઉચ્ચ સપાટીથી માંડીને નિમ્ન સપાટી સુધી તરફ થાય, તો એવા વ્યવસ્થા તંત્રને રૈખિક વ્યવસ્થા તંત્ર ગણી શકાય છે.
આપણે એક સામાન્ય અહીંયા ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે આપણી પાસે આ ટ્રાયેંગલ છે. ટ્રાયેંગલ મીન્સ કે ત્રિકોણ, બરાબર. તો આ ટ્રાયેંગલની અંદર તો કે ત્રણ સપાટીઓ જોવા મળે, આને કહેવાય ઉચ્ચ સપાટી, આને કહેવાય મધ્ય સપાટી, અને આને કહેવાય તળ સપાટી. તો આ સત્તા છે એ કઈ તરફ જાય છે? તો કે ઉપરથી, તો કે નીચે તરફ, બરાબર ને. અહીંયા સુધી સત્તા તો કે પૂરી થઈ જાય છે. તો આ ઉપર તરફ જાય છે અને આ નીચે તરફ આવે છે. તો આ જે સત્તાની વહેંચણી થઈ એને શું કહેવાય? તો કે સીધી રેખામાં થાય છે. તો કે ઉચ્ચ સપાટી સત્તા સોંપણી કોને કરે છે? મધ્ય સપાટીને. મધ્ય સપાટી કોને કહે છે? તળ સપાટીને. તો આ રીતના જે રચના થઈ એને શું કહેવાય? તો કે રૈખિક વ્યવસ્થા તંત્ર. તો જે વ્યવસ્થા તંત્રની રચના રૈખિક સ્વરૂપે એટલે કે સીધી રેખામાં થતી હોય તો એવા વ્યવસ્થા તંત્રને રૈખિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. રેડી? તો આજનું પીરિયડ આપણે અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ પીરિયડની અંદર નવા મુદ્દા સાથે ફરીવાર મળશું. ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ. જય સ્વામિનારાયણ.